આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે, એ પૈકીની એક રમૂજી લોકવાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેને જોરાવરસિંહ જાદવે શબ્દ રૂપ આપેલું છે. અને એ વાતનું નામ છે તે કોનું ભેડું તું. ઓસરીને ઝેરે આવેલ થાંભલીને ઓઠીગણ દઈને ઉભેલા દીકરા આગળ ડોશી કરગરી રહી છે. બાપુ ભલો થઈને માની જા તો હારું છે, તું ચા હવે નાનો ગીગલો છો, આપણા નેહના નાના નાના ગીગલાય હવે તો પૈણી ગયા છે. હું તો ખૈર્યું પાન કહેવાવું, ઘડપણ આવ્યું એટલે રાંધણા સિંધણા ને માલનું કામ મારાથી થતું નથી, હાંજ પડે એટલે થાકીને લોથપોથ થઈ જાઉં છું, કામ ઢીવાઉ ઘરમાં આવે તો મને ભારે નિરાશ થઈ જાય, મારો જીવ હેઠો બેહે. માંડી એ વાત જ કરીશ નહીં, મારે લાખ વાતે પૈણવું નહીં જ. હે રૂપાળા બકરાને સાળા સરાવી ખાઉં છું ને વગડામાં મજો કરું છું, ઈ જો વીહ નોરાળી આવે તો મારી હાહરીની બધું ટાળી દે, વહુ અહીંયા મને શું દુઃખ છે. દીકરા હું બેઠી છું, ન્યા લગણ તને દુઃખ હોય પણ ઘડપણ આવ્યું છે, માથે પળી આવી ગયા છે, હવાઈ દિયા દાંત જતા રહેતા મોઢાની ડાબલી થઈ ગઈશ, આંખ્યુંના ગોખલા ઊંડા ઉતરતા જઈશ, પેલા જેવું હવે આંખે હુસતું નથી, કાલ હવારે હું મરી જાઉં તો તારું શું થાહે મારા પેટ. માડી તું ઈની શીદને સિંચા કરસ, હું જીવ જેવા વાલા ઘેટા બકરા સરાવતો ફરીશ ને વગડાનો મજો કરીશ, વગડામાં તો વા વાસીદુ કરે ને પવન પાણી ભરે. આવી સાહેબી તો રાજાને ઘરે ન હોય માં. ઈ હંધુય હાસુ દીકરા પણ પૈણે ખેડે વહુને લઈ દરરોજ તું તારે વગડે પડ્યો રહેજે ને, હું નહીં આડી આવું પણ ભલો થઈને પૈણવાયની હા પાડ, તારો હાહરો બાપડો બે દાણા આવી ગયો, ઈ તો કેતો તો કે સોડી હવે વધીને વડ જેવી થઈ ગઈ છે, ઘરમાં સોડી જુવાન થાય એટલે માવતરને બસારાવને જીવને શમ ઊંઘ આવે. માં તું ગમે ઈ કે પણ મારે લાખ વાતે પૈણવું નહીં જ, તું કેતી હો તો ઝાડ માથે સડીને ઊંધા માથે પડતું મેલું પણ મને પૈણાવો રેવા દે, મને એવું નથી ગોઠતું. અને ડોશી તાડુઈ ક્યા મારા રોયા, ચા હુંધી નાના કરીશ, તારી હારુલાના ઘરે ઘોડીએ નાના સૈયા રમેશ, તે ભલેને રમતા તું જઈને હિસકાઈ આવજે પણ મને એવું નથી ગમતું. આમ રૂડિયો દીકરો કોઈ વાતે માન્યો નહીં એટલે ભમલી ડોશી કહળા ભાભા કને ગયા. ઘણા વરહ મોરની આ વાત છે. ભાલ પંથકની ભૂમકા માથે નાળિયેરની આખ્યું જેવડા પોલારપુર ને પરબડી બે નાનકડા ગામ આવેલા, બે સગા હાઢુભાઈ જાણે એકબીજાને બાથમાં લઈ રામ રામ કરતા હોય એમ બે ગામના સીમાડા એકબીજાને ભેટી રહ્યા છે. આ પોલારપુર ગામમાં કહળો ભાભો કરીને એક પટેલ રહે, ઘરનો સુખી માણસ એટલે ફરતા ગામની જાનુના ગાડાનો ઘૂઘરો એને ત્યાં છૂટતો, ટાણે કટાણે એને ત્યાં આવેલા માણસનું કામ કાઢે એવા પોરસીલા, વળી જરાક બોલકા ને વહવટિયા એટલે લોકોએ એમને નાથ પટેલ બનાવેલા, આખી દુનિયા ડોળીને એન એન અવસ્થાએ પહોંચેલા પટેલની કોઠાસૂદ જબરી, કોઈનું સગપણ સાંધો કરવો હોય, કોઈને ચડાવી દેવો હોય, કોઈની વવારું કે દીકરીનો છેડો ફડાવીને ઘર ભંગાવવું હોય કે કોઈ ભગરભંગને ઘર ઘણું કે નાતરું કરીને ઘર માંડવું હોય તો કહળા ભાભાને હાંધે એટલે 15 દીમાં એનો ફેસલો થયો જ સમજો. આમ કહળો ભાભો જમાનાનો ખાધેલો પીઢ માણસ, ગામ પર ગામમાં કંઈક વાંધો વચકો પડ્યો હોય તો ઉઘાડા પગે જઈને ઉભા રહે, એમની હૈયા ઉકલત હામે આખું ગામ પાણી ભરે, ધારે એને જાળાવાહે ફેરવે, ધારે એને હાથે બેહાડે ને ધારે એને ગધેડે બેહાડે. ઈ પટલ મોઢામાંથી વેણ કાઢે એટલે લોઢે લીટો બોલ્યું ફરે નહીં. હવે ઈ પોલારપુર ગામમાં ભમલી કરીને ભરવાડની રાંડી રાન ડોશી રે, ડોશીને હાથ ખોઈટનો એકનો એક દીકરો, ઈ દીકરો જન્મો હશે ત્યારે ભરવાડના બીજા છોકરાઓ કરતા કંઈક વધારે રૂડો હશે એટલે એની ફૈયે એનું નામ રૂડોભાઈ પાડેલું પણ ગામ આખું એને રૂડિયો કેતું, રૂડિયામાં અક્કલનો છાંટોય ન મળે. ભમલી ડોશી દીકરાને પૈણાવું પૈણાવું કરતી રહી ને રૂડિયાના અંગ માથેથી 14મું વર્ષ હિંચકા ખાવા માંડ્યું. ડોશીએ એને ખૂબ સમજાવ્યો પણ રૂડિયો તો નાના જ કરે અને ધૂણાવતો જ રહે એટલે ભમલી ડોશી કહળા ભાભા કને જઈ માથે આઘું ઓઢીને બે હાથ જોડીને બોલી, બાપા અમારા રૂડિયાને જરાક સમજાવો ને, હું તો એની હારે ધડીકા લઈ લઈને થાકી ગઈ છું, શું તમને કવરાવે છે, દાણો દૂણી નથી આલતો, કેતા હો તો એને બોલાવીને બે વેણ ઠપકા ના દઉં. ના બાપા હું એની ભેગી રહું છું એટલે દાણાનો સુવાલ નથી પણ મારાથી હવે કામકાજ થતું નથી, ઈ જુવાઈન છોસ
ઈના બાપ મરતા મોર હગપણ કરતા ગયાસ, હવે મારો રોયો કોઈ વાતે પૈણવાઈની હા પાડતો નથી, ઈને સોડી નહીં ગમતી હોય। सोड़ी नो सवाल नथी, ई कैसे मारे बैरू नामे ई नो जोवे, मारे तो बस बकरा गाडर ने मारो बगड़ो भलो, बैरू घर मा आवे तो मारा बकरा नी माया टूटी जाए। ओहो हो हो, एटली वात छे ने, तम तारे जाओ ने निराते ऊंघो, हूं वखत आवे ईनी अक्कल ठेकाणे लावी दईश, हूं गरीब नु आटलू काम करशो तो मारी आतड़ी ठरशे, हूं जीवीश त्यां लगन तमारो गुण नहीं भूलू। एटलू कही भमली डोशी घर भणी वळी निकळ्या। આસો મહિનાની આઠમનું રૂપાળું સવાર ઉગ્યું છે, રૂડિયો ગામને સીમાડે ઘેટા બકરા ચારે, એમાં સીમાડાના માર્ગે 15 દરબારો નીકળ્યા, રાજભાને પૂંજભા, ભાદાદાને કાકુભા, જીવુભાને નાનભા, દેવીસંગને ફતેસંગ, કઈક ઘોડે ચડ્યા છે ને કઈક પાળા છે, હાથમાં લાકડિયું છે ને માથે પાઘડિયું છે। રૂડિયાએ ઓળખ્યા કે આ તો પરબડીના તાલુકાદાર છે, અન્નદાતા છે, પણ ત્યાં તો થોડાક બકરા પડખેના ખેતરમાં પડ્યા, હવે જો રૂડિયો દરબારું ને રામ રામ કરવા રે તો બકરા કપાસ ઓછો કરે, ને બકરા ને તગડવા રે તો દરબારો ને રામ રામ નો કરે તો દરબારો ને ખોટું લાગી જાય। ઈ બે વખત ને હાચવી લેતા રૂડીએ બકરા ને વાંભા તક 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 રહો ઓહો કરતા ને બકરા ને વાંભી ને ડાયરા ને કીધું, એ રામ રામ બાપુ। ત્યાં તાલુકદાર બાપુ બોલ્યા, મારા બેટા આના રામ રામ બીજી તરાના છે। પછી કીધું, રૂડિયા છો તો મજામાં ને? હા બાપુ, આપના રૂડા પ્રતાપે હાકલા ને હિલોળા છે, આપના રાજમાં દુખડા શેના, અમારા દુખડા હતા ઈ આપના મરહુમ બાપુએ દરિયાના ઓલા કાંઠે નાખી દીધા, એટલે મૂળાના પાંદડે લીલા લેર છે બાપુ, પણ આપને ભાડા એટલે મારી હાહુની એક વાત સાંભળી આવી, મારા ખોડાનો બાપુ અડધો જ વેરો ભરવાનો છે। અડધો ચમલ્યા? તું દરબારગઢના ડોબા દોવે સેટલે? બાપુ મારી માં કીસે કે આપના બાપુએ અમારો અડધો ઝવેરો લઈશ એમ જીભ કસરી હતી, હું ખોટું બોલતો હો તો આપના મરહુમ બાપુને જ પૂછી જોજો ને, તે કેસ ઉભા કે આય હાળો ડફોળ ભગત છે, કોડો માં જેવો અડધો ગાંડો લાગે, સ્વર્ગે જીયેલા માણસને વળી વાહે પૂછવા જવાતું હશે? બાપુરાજ રૂડિયાના ભોળ પર હસી પડ્યા, ત્યાં રૂડિયો બોલ્યો, બાપુ ડાયરો કેની કોઈ પધારો છો, જાવી છી તો આમ બરવાળે કાકુ ભાનું કારસ છે, આ હલ્લે લે મને વાતે નથી કરતા, તે તું એ હાલને ભેળો લે આ વાત તને કરી, બસ તું જા કોક છું, ગામનો જ છું ને, ગમે એમ તોય અમારો જ ને, તારા બાપ હગરામે જીવતા લગણ અમારા ઢોર ઢાખડ બહુ સાયરાસ, ના બાપુ મને હારે બકોરવો રેવાય દો, હું આઈ ખાવશું એ આપનું હવનું કારજ ખાવશું ને। આ સાંભળીને દરબારુના અંગ કાપો તો લોહી નો નીકળે એવા થઈ ગયા, આ ગાંડિયાને કરેશું। વળી બારમામાં જાતા હતા એટલે બે ગાયડું દઈ ડોળા કાટતા કાટતા સૌ ચાલ્યા ગયા, રૂડિયાને ઈ ન સમજાણું કે બાપુ મારી હામાં કતરાણા શું લેવા। આ વાતને થોડાક જ દીછા એવામાં કુદરતને કરવું ને આ તાલુકાદાર બાપુના ભાઈ ગુજરી ગયા, ત્યારે ભમલી ડોશીએ વિચાર કર્યો કે ગમે એમ તોય દરબારગઢ હારે જૂનો નાતો કહેવાય એટલે લોકી કે જાવું જોઈએ। ડોશીએ રૂડિયાને ઢુકડો બોલાવીને કીધું, ગગા દરબારના ભાઈ પાસાય છાસ, તું જરા કાણે જઈ આવને, આપણે જાવું જોવે, પણ માડી મને એવું ન આવડે, મેં કોઈ દી કોઈની કાણ નથી ભાળી, કાણ કેવી હોય? ગગા યા તો બહુ મને કોણ આવ્યું હશે, હંધાઈ કરે એમ તુંય કરજે પણ જઈ આવ। રૂડિયો તો હાથમાં ડાંગ લઈને ઉપડ્યો કાણે જવા, બપોરના પરબડીએ પોગ્યો, તે દી દીતવાર એટલે કોઈ ખરખરે આવેલું નહીં, મુરૂડિયો મૂંઝાણો, ગામમાં એક માથા ભારે કોળી મરી ગયેલો, રૂડિયો જેવો ગામમાં પેઠો એવું જ કોકે કીધું કે જીવલો મરી ગયો, બીજાએ કીધું હારું કર્યું હાલ ગયું ગામમાંથી। રૂડિયો મરવાની ને હાલની વાત સાંભળી ગયો, એને થયું કે આ બધા કાણ કરેસ, હવે ભાઈડાને ખબર પડી ગઈ, મારી માં હાચું કહેતી હતી કે બધાએ કરે એમ કરજે। રૂડિયો દરબારની ડેલીએ પોગ્યો, ગામના બધા હારા માણસો ભેગા થયેલા, રૂડિયો જઈને કે એ બાપુ રામ રામ, રામ રામ બાપુ દેવ થઈ ગયા, હા હારું છું હાલ ગયું ગામમાંથી। આ સાંભળતા જ ડાયરામાં બેઠેલા સૌના રૂવાડા સણસણાટ દેતા બેઠા થઈ ગયા, એક જણે તો ડેલી બારો જઈ અને જરા ઘૂસતાયો ને કીધું, ઘેલ હાગરા આમ ખરખરો થાય। આ સાંભળતા જ રૂડિયો ત્યાંથી ખેપટિયા ભાગ્યો ને ઘરે આવ્યો, ઘરે આવીને ડોશીને વાત કરી કે આવું છું,
એટલે ડોશી દરબાર ને મનાવવા ઉપડી. એને જઈને આઘું ઓઢીને ઠુઓ મૂક્યો, પછી રોતા રોતા કેવા લાગી, મારો રૂડિયો તો હા બળદિયા જેવો, ઈનામાં અક્કલનો સાટોય બળ્યો નથી, હવે એને લોકી કે અહીંયા નહીં મોકલું. બાપુ, આ ફેરા તમે મરી જાશો ને તાણે હું પંડે આવીશ, પણ એ મારા રોયાને તો નહીં જ મોકલું. આ સાંભળીને ડાયરો ઊંચો નીચો થઈ ગયો. એક જણે કીધું ખરું, ભમરાળી ભમલી, તારી કરતા બાપુ નાના છે, તારે એમને મોઈર કરવાસ, વેતી થા, નકર ડેબામાં પરોણા નીરવા પડશે. ભમલી બબડતી બબડતી વેતી થઈ. અમારી ભરૂ ભાઈની જાત, બરાબર બોલતા ન આવડે, અમે હારું કરવા જઈ તાણે આવું કઈક થઈને જ ઊભું રહે, અમારા કરમ જ ફૂટેલા, એમાં કોઈ શું કરે. મિત્રો, આનાથી આપણે એ જરૂર જાણી શકીએ કે એ લોકો કેટલા ભોળા હશે અને કેટલા કુદરતની નજીક હશે. આ વાતને માથે ત્રણેક મહિનાના વાયરા વહી ગયા. એક દિવસની વાત, રોડિયો સીમમાં ઘેટા બકરા ચારે ત્યાં કહળા પટેલ ઘોડી લઈને બહાર નીકળ્યા. પટેલે જોયું તો રૂડિયાના બે ચાર બકરા ઘઉંમાં પડેલા. કહળા પટેલે તો રૂડિયાને બે ચાર ગાયડું રમકાવી ને બકરાને પૂરવા ગામ ભણી ભગાડ્યા. ત્યારે રૂડિયો બે હાથ જોડીને કરગરવા લઈ ગયો. કહળા ભાઈ, તમે કહો ઈ દંડ ડાલી દઉં, પણ મારા હાળા એટલે મારા બકરાને સોડો, શાળા વગર હું ઘડી કે નહીં રહી શકું. તું માથે ટેડોસ, તોય કેમ એને ખેતરમાં જવા દીધા, આજ તો ડબે પૂરે પાર છે. બાપુ, મારી ભૂલ થઈ ગઈ, એક ગુનો તો સરકાર મા બાપે માફ કરે, તમે માફ કરી જો, આની પાની દશે કોઈ દી નહીં જાઉં, તો મને માતા લે. તો હું કહું એમ કરવું પડશે. બાપા, તમે કયો એમ, બસ તમારી ગૌ, પણ બકરાને મોકળા મૂકી જો, પછી ફરી આની પા નહીં જાને. ઠાકર મહારાજના હામ, બસ નહીં જાઉં. તો તારી ડોશી કે ઈ પ્રમાણે પાણી જા, ઝટ લઈને ને વહુને ઘરે તેડી લાય. બાપા, હાળાને છોડો, હું પાણી જઈશ. કહળા ભાભાએ તો બકરાને છોડી મૂક્યા. રૂડિયો પરણવા તૈયાર થયો. ભમલી ડોશી રાજીની રેડ થઈ ગઈ. રૂડિયાના ફળીએ શણાઈના સૂર રેડાણા, ઢોળ ધ્રુસુક્યા અને માંડવો રોપાણો, જાન જોડીને ભરવાડો ઉપડ્યા રૂડિયાને પવણાવવા. સામૈયા છા ને રૂડિયો માયરે બેઠો. ગોર મહારાજે પવણાવવાની વિધિ શરૂ કરી. કન્યા પધરાવો સાવધાન. કન્યાને લઈને એના મામા આવ્યા. હથે વાળો છો, ત્યારે રૂડીએ વહુ પાસે મોઢું લઈ જઈને હળવેક રહીને પૂછ્યું, હે એલી, તે કોનું ખેતર ભેળવી મૂક્યું તું? તે તારે આઈ કને આવવું પડ્યું? મેં તો મારી હાહરીના કહળા પટેલનું ખેતર ભેળી માર્યું તું, ઈ મને આય જાલી લાયા છે. હાચું કેજે હો, પૈણવા હારું થઈને મલકનું ખેતર ભેળવવા જાવું જોતું હશે? મારું બેટું, આ તો ભારે કૌતુક કહેવાય. હવે ભાઈડો, કહળા પટેલનું ખેતર હરોજ ભેળી મૂકવાનો, વારી ઘડીએ પૈણવાનું તો મળે ને, પૈણવાની ભારે મજા આવે, આવી તો અતાર લગણ ખબર જ નહીં. રૂડિયાની વાત સાંભળીને જાનૈયાઓ ને માંડવિયા હંધાઈ આખી રાત પેટ પકડીને હસી હસીને લોટપોટ થઈ ગયા. કેટલો ભોળો ભરવાડ હશે. મિત્રો, આવી જ બીજી લોકવાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો.